નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમારું જે નવું સત્ર ચાલુ થઈ ગયું છે તો નવી તમારી બુક આવેલી છે તો અપડેટ બુક પ્રમાણે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ ધોરણ છ વિષય તમારું જે વિજ્ઞાન જે છે વિજ્ઞાન વિષયમાં આપણે પાઠ નંબર એક તમારો જે છે આહારના ઘટકો તો આહારના ઘટકો આ ચેપ્ટર જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ બરાબર વિજ્ઞાન છે ગણિત છે ગુજરાતી છે આ બધા વિષયનું પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન છે તમને આપણી ચેનલ ઉપર મળી જશે એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલમાં તમે નવા હોવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં જે બે લાયકન છે એ દબવી દેજો જેથી કરીને જેવો પણ નવો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય ચાલો આપણે પાઠ ચેનની શરૂઆત કરીએ એમાં પ્રશ્ન નંબર એક તમારો જે છે એમાં પેલું છે કે આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વોના નામ લખો પોષક તત્વો ક્યાં છે ચરબી છે કાર્બોધિત પદાર્થોત્વો છે નામ લખો એમાં પેલું છે કે પોષક દ્રવ્યો કે જે આપણે શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે શરીરને ઊર્જા પ્રદાન કરે એવું પોષક તત્વ ક્યુ છે તો કે પોષક દ્રવ્ય છે કાર્બોધિત પદાર્થો અને ચરબી બરાબર બીજું છે કે એવા પ્રોષક દ્રવ્યો કે જે આપણે શરીરને વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે તો કે પ્રોટીન જે છે એ આપણી શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે ત્યારબાદ ત્રીજું છે વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે સારી દ્રષ્ટિ માટે ક્યુ વિટામિન છે બરાબર પછી ત્યારબાદ છે આ આન્સર તમારે જે છે વિટામિન ક્યુ વિટામિન આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે એ આન્સર તમારે કોમેન્ટ કરવાનો છે કે ખબર પડે કેટલા વિદ્યાર્થી મિત્રોને છે એ ખબર છે બરાબર ત્યારબાદ છે ચોથું કે ખનિજ કે જે હાડકાં સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે તો કે કેલ્શિયમ અને ફોસ્ફરસ બરાબર આ બે વસ્તુ જે છે એ હાડકાને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર ત્રણ કે બે એવા ખાદ્ય પદાર્થોનું નામ લખો કે જેમાં નીચે આપેલા પોષક દ્રવ્યો પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય ચરબી છે એ કેમાં વધારે તો કે માંસ ઈંડા તેલ ઘી આમાં વધારે પડતી ચરબી છે એ જોવા મળે સ્ટાર્ચનું પ્રમાણ વધારે શેમાં હોય તો કે બટાટા છે ચોખા ઘઉં મકાઈ એમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે જોવા મળે બરાબર ત્યારબાદ છે કે પાચક રેસા એટલે કે વૃક્ષાંશ જે છે કે એમાં જોવા મળે તો કે લીલા શાકભાજી અને અનાજ છે આખા અનાજ જે હોય એમાં અને પ્રોટીન છે એ તો કે માછલી દૂધ અને કઠોળ આમાં વધારે પડતું પ્રોટીન જોવા મળે બરાબર ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચાર છે કે સાચા વિકલ્પો સાચા વિધાનો છે એની સામે રાઇટની નિશાની કરો એમાં પહેલું છે કે માત્ર ભાત એટલે કે ચોખા ખાવાથી આપણે આપણા શરીરની શરીરના પોષણની આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ તો માત્ર ચોખા ખાઈએ તો પૂરી થઈ જાય પોષણ આપણે જે શરીરમાં જોતું હોય મળી જાય તો કે ના વિધાન ખોટું છે બરાબર ચોખામાંથી શું મળે તો કે ખાલી સ્ટાર્ચ જ મળે બાકી બધી વસ્તુ જે છે પ્રોટીન છે એ ન મળે એમાંથી બરાબર એટલા માટે એ વાક્ય સાચું નથી બીજું છે ત્રુટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે ત્રુટીજન્ય રોગો તો આ વિધાન કેવું છે સાચું છે પછી ત્યારબાદ ત્રીજું કે શરીર માટે સમતોલ આહારમાં વિવિધતા સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ વિવિધતા સભર એક પદાર્થમાંથી બધું ન મળે અલગ અલગ પદાર્થ છે એ હોવા જોઈએ તો સમતોલ આહાર મળે તો વિધાન કેવું છે ખરું છે શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ જ પર્યાપ્ત છે તો આ વિધાન કેવું છે ખોટું છે તમે ખાલી માંસ ખાવ તો માંસમાંથી તમને ચરબી મળે સ્ટાર્ચ પાચક રેસા પ્રોટીન આ વસ્તુ તમને મળે નહીં કાર્બોદિત પદાર્થ જોઈએ એ કંઈ મળે નહીં બરાબર એટલે એને વધતાન કેવું છે ખોટું છે બરાબર ત્યારબાદ એક ક્વેશ્ચન નંબર પાંચ છે ખાલી જગ્યા પૂરવાની છે એમાં પહેલું છે કે ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે વિટામિન ડીની ઉણપથી શું થાય તો કે સુકતાન થાય પછી ખાલી જગ્યાની ત્રુટીથી એટલે કે ઉણપથી બેરી બેરી રોગ થાય તો વિટામિન બીની તમારે જો ઉણપ હોય તો એનાથી બેરી બેરી રોગ થાય છે તે બધા ત્રીજું છે વિટામિન સીની ત્રુટિ એટલે કે ઊણપથી થતો રોગ ખાલી જગ્યાએ નામે ઓળખાય વિટામિન સીથી જે રોગ થાય એ શું કહેવાય સ્કોરવી કહેવાય

બધા વિષયના બધા પાર્ટના સ્વાધ્યયનો સોલ્યુશન છે આપણી ચેનલ ઉપર મળી જશે બરાબર હજી તમે ચેનલમાં જોડાયા ન હોવ તો આપણી ચેનલ છે એની સાથે જોડાઈ જાઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે અદભ દો જેથી કરીને જેવો પણ નવો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય અને વિડીયો છે એને ખાસ તમારા બધા મિત્રો સુધી શેર પણ કરવાનો છે જેથી એને પણ સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન છે મળી જાય બરાબર કંઈ ડાઉટ હોય તો ખાસ મિત્રો કોમેન્ટ કરજો બરાબર ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં આવજો મિત્રો જય હિન્દ જય ભારત